હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવશું લીંબુનું ખાટું મીઠું અથાણું લીંબુના અથાણા બે જાતના હોય છે એક લીંબુનું તીખું અથાણું અને લીંબુનું ખાટું મીઠું અથાણું તો આજે આપણે આ ખાટું મીઠું અથાણું બનાવશું આ અથાણું આજે આપણે શુગરનો યુઝ કરીને બનાવશું ઘણા લોકો એને ગોળનો યુઝ કરીને પણ બનાવતા હોય છે આ અથાણાને પૂરા એક વરસ સુધી તમે ફ્રીજમાં અને બહાર રૂમ ટેમ્પરેચર પર પાંચથી છ મહિના સુધી સ્ટોર કરી શકો છો એ બિલકુલ પણ ખરાબ નહીં થાય તો ચાલો અથાણું બનાવવાનું શરૂ કરીએ લીંબુનું અથાણું બનાવવા માટે મેં અહીંયા ત્રણસો ગ્રામ જેટલા લીંબુ લીધા છે અને બધા જ લીંબુને મેં સારી રીતે ધોયા પછી સાફ કપડાંથી લૂછી લીધા છે ધ્યાન રાખવાનું છે કે લીંબુની ઉપર પાણી ના રહેવું જોઈએ તો હવે આપણે લીંબુને આઠ ટુકડામાં કાપી લઈશું એક લીંબુમાંથી આપણે આઠ ટુકડા કરવાના છે અને જો તમને થોડા મોટા ટુકડા જોઈતા હોય તો તમે ફક્ત ચાર ટુકડામાં પણ એને કાપી શકો છો અને લીંબુ ખરીદતી વખતે અને ખાસ તો અથાણું બનાવતી વખતે આપણે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જે લીંબુ હોય એની છાલ પાતળી હોવી જોઈએ પાતળી છાલવાળા લીંબુ હશે તો અથાણું પણ જલ્દી બની જશે અને પાતળી છાલવાળા લીંબુમાં રસ પણ વધારે હોય છે એટલે આપણે એવા જ લીંબુ ખરીદવાના છે તો બધા જ લીંબુમાંથી આપણે આ રીતના નાના નાના ટુકડા કરી લેવાના છે અને એ પછી આપણે હવે એના બધા જ બીયા કાઢી લઈશું આ રીતે અને ટોટલ બે લીંબુ એટલે કે સો ગ્રામ લીંબુને હું અલગ મૂકી દઈશ એક દિવસ પછી આનો રસ નીચવીને આપણે આ લીંબુમાં એડ કરી દેવાનો છે અહીંયા તમે જોઈ શકો છો કે મેં ટોટલ ત્રણસો ગ્રામ લીંબુ લીધા હતા એમાંથી બસો ગ્રામ જેટલાના મેં ટુકડા કર્યા છે અને સો ગ્રામ લીંબુ એટલે કે બે લીંબુને મેં અલગ મૂકી દીધા છે એનો હું એક દિવસ પછી આમાં રસ નીચોવી દઈશ હવે આપણે આની અંદર એક મોટી ચમચી જેટલું મીઠું નાખીશું અને વન ફોર્થ ટી જેટલી હળદર નાખીશું સારી રીતે આપણે આને મિક્સ કરી લઈશું આજે આપણે આ લીંબુની ઉપર પ્લેટ ઢાંકીને એને મૂકી દઈશું અને એક દિવસ પછી બે લીંબુનો એટલે કે સો ગ્રામ લીંબુનો હું આમાં રસ નીચવીને ફરીથી બે દિવસ માટે રહેવા દઈશ તો આને મેં સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે એક સ્ટીલની પ્લેટ આના ઉપર ઢાંકી દઈશું અને એક દિવસ માટે એમ જ રહેવા દઈશું દિવસમાં બેથી ત્રણ વખત આપણે આને વચ્ચે વચ્ચે મિક્સ કરતું રહેવાનું છે ટોટલ ત્રણ દિવસ થઈ ગયા પછી હવે તમે જોઈ શકો છો કે લીંબુ હવે થોડાક સોફ્ટ થઈ ગયા છે એક દિવસ મેં એને એમ જ હળદર અને મીઠામાં રાખ્યા હતા અને એક દિવસ પછી બે લીંબુનો મેં આમાં રસ નીચવી દીધો હતો અને ફરીથી મેં લીંબુના રસમાં એને બે દિવસ માટે રહેવા દીધા હતા તો તમે જોઈ શકો છો કે લીંબુ હવે થોડાક સોફ્ટ થયા છે એકદમ વધારે ગળી નહીં જાય થોડાક જ સોફ્ટ થશે તો હવે આપણે આને ધોવાના નથી જો તમે આને ધોવાની ભૂલ કરશો તો બધો જ જે લીંબુનો રસ આપણે નીચવ્યો હતો એ તો જતો જ રહેશે અને ઉપરથી અથાણું પણ જલ્દી ખરાબ થઈ જશે હવે અથાણું બનાવવા માટે એક પેનમાં આપણે ત્રણસો ગ્રામ જેટલી ખાંડ એડ કરીશું જેટલા લીંબુ હોય આપણે એટલી જ ખાંડ લેવાની છે ટોટલ ત્રણસો ગ્રામ લીંબુની અંદર આપણે ત્રણસો ગ્રામ જેટલી શુગર એટલે કે પોણા બે કપ જેટલી શુગર એડ કરી છે હવે આપણે આની અંદર અડધો કપ જેટલું એટલે કે સો એમ જેટલું પાણી નાખીશું અને સ્લો ફ્લેમ ઉપર આપણે આ ખાંડને ઓગળવા દેવાની છે વચ્ચે વચ્ચે આપણે આને મિક્સ કરતા રહેવાનું છે અને ખાંડને આપણે ઓગળવા દઈશું સ્લો ફ્લેમ ઉપર સ્લો ફ્લેમ પર મને ચાર મિનિટનો સમય લાગ્યો છે અને આપણી જે ખાંડ છે એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે તો હવે આપણે આની અંદર અડધી ચમચી જેટલું જીરુંનો પાવડર એડ કરીશું જીરુંને મેં મિક્સરમાં અદકચરું ક્રશ કરી લીધું હતું તીખું લાલ મરચું પાવડર એડ કરીશું અડધી મોટી ચમચી એટલે કે હાફ ટેબલ સ્પૂન મેઝરમેન્ટ સ્પૂનનો જ મેં યુઝ કરીને લીધું છે બધું હવે આપણે કલર માટે આમાં નાખશું બે મોટી ચમચી એટલે કે બે ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર કાશ્મીરી લાલ મરચુંથી લીંબુના અથાણાનો કલર ખૂબ જ સરસ આવે છે અને હવે આ મસાલાને આપણે મિક્સ કરીને એક મિનિટ માટે એને કૂક કરવાનું છે અને ખાંડને મેં બસ પાણીમાં મેલ્ટ જ થવા દીધી છે હજી સુધી મેં કોઈ ચાસણી નથી બનાવી એક મિનિટ મસાલાને કૂક કર્યા પછી હવે આપણે લીંબુના ટુકડા આની અંદર એડ કરી દઈશું જો એક દિવસ પછી તમે લીંબુનો રસ આમાં નહીં નીચવો તો તમારા જે લીંબુ છે એ અથાણું બનવા પહેલાં ચીકણા થવા લાગશે તો આ લીંબુના ટુકડા એડ કર્યા પછી આપણે ટોટલ પાંચ મિનિટ સુધી આપણે આને સ્લો ફ્લેમ ઉપર પકાવવાનું છે જેથી આપણા જે લીંબુ છે એ પણ સોફ્ટ થઈ જાય અને બધું પાણી પણ બળી જાય ખાંડનું પાણી અને લીંબુનું પાણી બધું જ બળી જવું જોઈએ હવે તમે જોઈ શકો છો કે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર મેં પાંચથી છ મિનિટ માટે આને કૂક કર્યું છે અને અથાણું મેં થોડુંક ચાખ્યું છે તો મને એમાં મીઠું ઓછું લાગ્યું છે એટલે અહીંયા હું અડધી ચમચી જેટલું મીઠું એડ કરું છું એક મોટી ચમચી જેટલું મીઠું આપણે પહેલાં પણ એડ કર્યું હતું તો હવે આને સારી રીતે મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો છો કે આ અત્યારે ખૂબ જ પતલું છે તો હજી પણ આપણે આને બેથી ત્રણ મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર કૂક કરવું પડશે જેથી બધું જ પાણી બળી જાય અને અથાણું પણ થોડુંક ગાળું થઈ જાય ત્રણ મિનિટ પછી હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને જો તમારે ચાસણી ચેક કરવી જ હોય તો તમે જોઈ શકો છો કે એક તારની ચાસણી બની છે તો હલકો હલકો એક તાર બને છે તો હવે આ અથાણાને આપણે એકથી બે કલાક માટે ઠંડુ થવા દઈશું અને એ પછી આપણે એને કાચની જારમાં ભરીને સ્ટોર કરવાનું છે તો તમે જોઈ શકો છો કે એક કલાકમાં જ આપણું અથાણું ટોટલી ઠંડુ થઈ ગયું છે અને ઠંડુ થયા પછી આ અથાણું થોડુંક ગાળું પણ થશે તો હમણાં હું આને એક બાઉલમાં કાઢીને સર્વ કરું છું અને આ જે અથાણું છે એને તમારે તરત નથી ખાવાનું નહીં તો એ તમને કડવું લાગશે તો ત્રણથી ચાર દિવસ પછી આ અથાણું ખાવા માટે તમે યુઝ કરી શકો છો તો કોઈ કા સાફ કાચની જારમાં તમારે આને ભરીને સ્ટોર કરી દેવાનું છે તો પૂરા એક વરસ સુધી એ બગડશે નહીં ફ્રીજમાં અને એને કાઢવા માટે સૂકી ચમચીનો જ યુઝ કરવાનો છે તો ફ્રેન્ડ્સ આપણું લીંબુનું ખાટું મીઠું અથાણું બનીને તૈયાર છે જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઇબ બટનની બાજુમાં જે બે લાયકન છે એને પણ દબાવજો જેથી તમને મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે જો તમારે મારો આ જ વિડીયો હિન્દીમાં જોવો હોય તો એની પણ મેં લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો